આજના આ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે આફ્ટર દિવાળી સેમ ટુ યુનિટ નંબર વન આઈ વિલ બી નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા ફર્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી વન અને એક્ટિવિટી ટુનો ફર્સ્ટ પેરેગ્રાફ એટલું આપણે કમ્પ્લીટ કર્યું હતું રાઈટ તે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપણે એક્ટિવિટી ટુમાં આપેલી જે પ્લે છે નાટક છે એનો અભ્યાસ કરી રહ્યા હતા કે રાજાના દરબારની અંદર તેનાલીરામન અને કોર્ટિયર વચ્ચે જે ડિસ્કસ થાય છે એ સીન વનની અંદર આપેલું હતું કે એક જે રાજ્ય હોય છે રાજાનું એની અંદર એક સાધુ આવેલા હોય છે અને સાધુ હોય છે એ જૂઠા હોય છે રાઈટ તો એના વિશેની એક ડિસ્કસ થઈ રહી હતી એ આપણે જોઈએ તે નેક્સ્ટ સીન ટુની અંદર આપણે જોયું કે એ એ દર એ જે સાધુ છે એ શું કરી રહ્યા હોય છે અને એ પોતાની પૂજા પૂજા દ્વારા એ લોકોના દુઃખ દૂર કરશે એવું એ કહી રહ્યા હોય છે પણ એના બદલામાં એ વધારે પડતા પૈસા લેતા હોય છે એટલે એ એક ફેક સાધુ છે એને સાબિત કરવાનું કામ એક રમણે કરેલું હતું રાઈટ તો એવું આપણે સીન ટુની અંદર જોઈ ગયા પણ સ્ટુડન્ટ એક્ઝામની અંદર તમારે જ્યારે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે ત્યારે તમારે બી કેરફુલ થઈને આ એક્ટિવિટી ટુને રીડ કરવી પડે છે જ્યારે હું તમને એક્સપ્લેન કરું છું ત્યારે તમે લોકો તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખશો કે જેથી કરીને તમે સરસ રીતે ઇંગ્લિશના લેક્ચર્સને એટેન્ડ કરી શકો રાઇટ તો આ એક્ટિવિટી ટુ કમ્પ્લીટ કર્યા બાદ એને તમારે લાઇન ટુ લાઇન રીડ કરવા માટે હાર્ડવર્ડ્સની જરૂર પડશે તો એ હાર્ડ વર્ડ્સ મેં તમને આ વિડિયો લેક્ચરની અંદર પ્રથમ આપેલા છે કે જેથી તમે આ હાર્ડવર્ડ્સની મદદથી તમારી એક્ટિવિટી ટુને સરસ રીતે રીડ કરી અને એક્ઝામમાં તમારું બેસ્ટ પરફોર્મન્સ કરી શકો રાઈટ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ પૂછાય ત્યારે તમારે એને સમજવા માટે મિનિંગ્સની જરૂર પડે આ મિનિંગ્સ તમારે તમારી ટેક્સ જ્યારે તમે ફેરબુક બનાવો છો ત્યારે તમારે ફેરબુકની અંદર એક્ટિવિટી ટુ કરી અને મિનિંગ્સ લખવાના છે રાઈટ સરસ રીતે જો મિનિંગ્સ તમે તમારી ફેરબુકમાં લખેલા હશે તો એક્ઝામ ટાઈમે રીડ કરવામાં તમને ઈઝી રહેશે કે એક્ટિવિટી ટુને અમારે કઈ રીતે સમજવી અને કઈ રીતે તમારે પ્રશ્નને સમજવો રાઈટ ખૂબ જ સરસ રીતે આપણે આ એક્ટિવિટી ટુ જોઈ કે રમન છે એ ફેક સાધુ હોય છે એવો ખુલાસો ગામના લોકોની સામે કરે છે અને ગામના લોકો ખુશ થઈ જાય છે કે ખરેખર આ રમને છે એ અમારી આંખ ખોલી રાઈટ અને આપણને પણ સરસ મજાનું એવું શીખવા મળે છે કે ક્યારેય પણ આવા ખોટા સાધુઓ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ ક્યારેય આપણે આપણી મહેનતની કમાણી એ સાધુઓને આપી ન દેવી જોઈએ રાઈટ તો આવી સરસ મજાની એક્ટિવિટી ટુ આપણે શીખ્યા તે નેક્સ્ટ એ જ એક્ટિવિટીના માર્ક ધ કરેક્ટ ઓપ્શન છે એ જોઈએ માર્ક ધ કરેક્ટ ઓપ્શન એટલે કે ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે બતાવવાનું છે પણ તમને ઓપ્શન આપેલા છે ટ્રુ અને ફોલ્સનું જે તમારે આન્સર છે એ મેં તમને બોલ્ડ આપેલા જ છે એ તમે તમારી ફેરબુકમાં જ્યારે લખો ત્યારે તમે ત અંડરલાઈન કરીને પણ સાચો જવાબ લખી શકો છો અધરવાઇઝ ટીક માર્ક પણ લગાવી શકો છો ફર્સ્ટ છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ સાધુ છે એને ઘણા બધા અનુયાયીઓ હતા તો આન્સર આવે છે ટ્ર્યુ રાઈટ કે જે આપણે એક્ટિવિટી ટુમાં જોયું છે એના આધારે જ આ ટ્રુ ફોલ્સ આપેલા છે સેકન્ડ છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ રાજા છે એ સાધુને મળવા માંગતા હતા ખોટું ફોલ્સ છે કારણ કે રાજા તો એમના વિશે જાણવા માંગતા હતા મળવા માંગતા ન હતા તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ તેનાલી રામનને ફેક સાધુ જે ખોટા સાધુ હતા એના પ્રત્યે જરાય આદર ન હતો તો સાચું કારણ કે રામનને આદર ન જ હતો ટ્રુ છે સેન્ટેન્સ તો સાધુ વોઝ રિયલી અ હોલીમેન સાધુ છે એ ખરેખર પવિત્ર માણસ હતા તો આન્સર આવશે ફોલ્સ ખોટું છે કારણ કે સાધુ પવિત્ર માણસ નહોતા કારણ કે એ પૂજાના બદલામાં પૈસા લેતા હતા ક્યારે સાચા સાધુ છે એ પૂજાના બદલામાં પૈસા લેતા હોતા નથી ફિફ્થ છે તે સાધુ હેડ અ મેજિકલ બેર્ડ એટલે કે સાધુને એક જાદુઈ દાઢી હતી તો આન્સર આવશે ફોલ્સ કારણ કે જાદુઈ દાઢી હતી નહીં પણ રમણે એને ખોટા છે એવું સાબિત કરવા માટે કહેલું કે એને જાદુઈ દાઢી છે એમ રાઈટ તેનાલીરામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન રામન ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો તો આન્સર આવે છે ફોલ્સ કારણ કે સાધુનો ખુલાસો કરવા માટે થઈ એ એવું કહે છે તે સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન સાધુ છે એ ગ્રામ ગામનો માણસ જે છે એને પૈસાદાર બનાવે છે આન્સર આવે છે ફોલ્સ કારણ કે એ વાક્ય ખોટું છે કારણ કે એ પૈસાદાર બનાવવા માંગતા હોતા નથી એથ સેન્ટેન્સ છે ધ કિંગ ક્યોર્ડ ફોર હિઝ પીપલ સોરી કેર્ડ ફોર હિઝ પીપલ રાજા છે એના જે ગામના લોકો હોય છે એની કાળજી રાખતો હોય છે તો કે ટ્રુ રાઈટ કારણ કે એની મહેનતના પૈસા છે એ કોઈ એવી જ રીતે લઈને જતું ન રહે એના માટે એ એકદમ એલર્ટ હોય છે રાઈટ તો આ આપણે જોઈએ ટ્રુ એન્ડ ફોલ્સ નાઇન્થ નંબરનો છે ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર હિઝ સર્વિસ સાચા સાધુ છે એ હંમેશા એની જે સેવા હોય છે એના માટે પૈસા લેતા હોય છે તો ફોલ્સ આવે કારણ કે ક્યારેય એ પૈસા લેતા હોતા નથી ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન રાજા છે એ તેનાલી રામન ઉપર ટ્રસ્ટ કરે છે તો આન્સર આવશે ટ્ર્યુ રાઇટ કે એ રમનને પોતાના એક અંગત તરીકે માને છે અને એની હરેક વાત ઉપર એ વિશ્વાસ કરે છે ઇલેવન્થ છે વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ રાઈટ સ્ટુડન્ટ આ પોઈન્ટ તમારે વિચારવા જેવો છે કે સાધુ જે છે એની પાસે ક્યારેય તમે જશો એક્ઝામમાં સારા માર્ક્સ લેવા માટે યસ ઓર નો નો રાઈટ કારણ કે ક્યારેય તમે કોઈના આશીર્વાદથી સારા માર્ક્સ મેળવી શકતા નથી ફક્ત આશીર્વાદ કામ કરતા નથી તમારે એક ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવો જોઈએ એક તમારા માતા પિતા ઉપર ટ્રસ્ટ રાખવો જોઈએ અને એક તમારી મહેનત ઉપર ટ્રસ્ટ રાખવો જોઈએ ફર્સ્ટ તમારી મહેનત તમે જો સારી એવી મહેનત કરશો તો તમને સારા માર્ક્સ ચોક્કસ મળશે ફિફ્ટી પર્સન્ટ તમારા મહેનતના હોય છે અને ફિફ્ટી પર્સન્ટ તમારી માતા પિતા અને ભગવાનની બ્લેસિંગ્સથી હોય છે એટલે ઓલવેઝ તમારે તમારા મમ્મી પપ્પા અને જે તમારા ભગવાન હોય એમના ઉપર ટ્રસ્ટ રાખવો જોઈએ અને એમના બ્લેસિંગ્સ લેવા જોઈએ અને તમારે મહેનત કરવી જોઈએ રાઈટ મહેનત વગર ઓનલી બ્લેસિંગ્સ કંઈ કામ કરતી નથી રાઈટ આ વસ્તુ યાદ રાખવી જોઈએ દેન બી છે વુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ આ જે વાક્ય આપેલું છે એ કોના વિશેનું છે ફર્સ્ટ છે હી લિવડ ઇન ધ કેમ્પ કેમ્પમાં રહેતા હતા તો આન્સર આવશે સાધુ હી ટુક આઉટ કોઈન્સ ફ્રોમ હિઝ પોકેટ એના પોકેટમાંથી કોઈન બહાર કાઢ્યા આન્સર આવશે વિલેજર ટુ હી રસ્ડ ટુ ધ સાધુ એ સાધુ પાસે દોડીને જાય છે આન્સર આવશે તેનાલી રામન હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એ નવા રોડ પ્રોજેક્ટની ડિસ્કસ કરવા માંગતા હતા આન્સર આવશે ધ કિંગ હી પ્રોડ્યુસ્ડ કોઈન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર એ હવામાંથી સિક્કાઓ અને ફળો ઉત્પન્ન કરતા હતા આન્સર આવશે સાધુ હી પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બેર્ડ એને સાધુની દાઢીમાંથી એક હેર પહેલો વાળ કોને ખેંચ્યો આન્સર આવશે તેનાલી રામન હી કેમ ફ્રોમ ધ હિમાલયાઝ એ હિમાલયાઝમાંથી આવે છે આન્સર આવશે સાધુ હિટૂંક અવે ધ શેક શેક એટલે કોથળો એ કોથળો લઈ જાય છે કોણ તો કે સાધુ આસિસ્ટન્ટ આ વાક્ય કોને લગતું છે એ તમારે લખવાનું છે આન્સર્સ રેડી છે સ્ટુડન્ટ્સ ફેરબુકની અંદર તમારે મિનિંગ્સ લખવાના છે એ ટીક ધ કરેક્ટ ઓપ્શન ટ્રુફોલ્સ લખવાના છે અને ધેન વુ ઇઝ ધી સેન્ટેન્સ અબાઉટ પણ લખવાનું છે રાઇટ તે નેક્સ્ટ આપેલું છે સી આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ આ ક્વેશ્ચન્સ પણ તમારે તમારી ફેરબુકમાં લખવાનો છે ફસ્ટ વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો રાજાના માણસો છે એ ક્યાં ગયા હોય છે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ રાજાના માણસો રાજાના મંત્રીઓ છે એ સાધુના કેમ્પમાં હોય છે ગયેલા સેકન્ડ છે વોટ ડીડ ધ પીપલ આફ ઓફર ટુ ધ સાધુ એ સાધુને શું ઓફર કરે છે શું અર્પણ કરે છે લોકો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેઇન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રુટ્સ ટુ ધ સાધુ લોકો છે એ સોનાના સિક્કાઓ કપડાં પ્રાણીઓ અનાજ શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ છે એ સાધુને અર્પણ કરે છે દેન થર્ડ છે વોટ ડીટ ધ સાધુ ડૂ બાય પૂજા સાધુ છે એ પૂજા દ્વારા શું કરે છે ધ સાધુ ક્યોર્ડ એની ઈલનેસ બાય પૂજા કોઈ બીમારીનો ઈલાજ એ પૂજા દ્વારા કરે છે વોટ વોઝ ધ સાધુ પ્રોમિઝ ટુ વિલેજર ટુ સાધુએ વિલેજર ટુને શું પ્રોમિસ કર્યું ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર ટુ રીચ સાધુએ વિલેજર ટુને પૈસાદાર બનાવવાનું પ્રોમિસ કર્યું હતું વુ પ્લગ્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બેર્ડ કોણે પહેલો વાર સાધુની દાઢીમાંથી ખેંચ્યો તેનાલી રામન પ્લગ્ડ ધ સાધુ સોરી ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બેડ તેનાલીરામને સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચ્યો તેન સિક્સ્થ છે વોટ શુડ વી ડૂ ટુ બીકમ રીચ ગેટ અ જોબ રિમેન ઓલવેઝ હેલ્ધી એટલે કે આપણે શું કરવું જોઈએ પૈસાદાર બનવા માટે નોકરી ગોત નોકરી મેળવવા માટે અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે આપણે શું કરવું જોઈએ રાઈટ આવો ક્વેશ્ચન તમને પૂછે તો તમારે તમારી માઇન્ડનો યુઝ કરી અને સરસ રીતે તમારે આન્સર લખવાનો થાય રાઈટ કે વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ આપણે પૈસાદાર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ વી શુડ સ્ટડી ટુ ગેટ અ જોબ આપણે જોબ મેળવવા માટે પણ અભ્યાસ કરવો જોઈએ રાઈટ સારી જોબ જો મેળવવી હોય તો તમે સારું ભણેલા હોય તમારી પાસે સારી આવડત હોય તો તમને સારી જોબ મળે વી શુડ ઇટ ગુડ ફૂડ એટલે કે આપણે સારો ખોરાક લેવો જોઈએ એન્ડ એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી અને એક્સરસાઇઝ કરવી જોઈએ તંદુરસ્ત રહેવા માટે રાઈટ ખૂબ જ સરસ રીતે આજે આપણે આ ક્વેશ્ચન આન્સર્સ ટ્યુ ફોલ્સ અને સેન્ટેન્સ અબાઉટ શીખ્યા રાઇટ

એ જ રીતે ઇંગ્લિશમાં આપેલું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેશન ધેટ મીન ધ ફોલોઇંગ ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન તો આવે કિંગડમ રાજ્ય અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર કે જે રાજ્યકર્તા હોય છે એના જે લીડર હોય છે એને તમે અભિવાદન શું કરો છો તો કે યોર હોલીનેસ પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ લોકો એવું માને છે કે સારા માણસો છે એને મૃત્યુ પછી ત્યાં સ્થાન મળે છે તો કે હેવન એટલે કે સ્વર્ગ રન આફ્ટર સમવન કોકની પાછળ દોડવું તો કે ચેસ એટલે કે પીછો કરવો ધ પોલીસ ડઝ ધીઝ ટુ અ થીફ ચોરને પકડવા માટે પોલીસ શું કરે ચોર ધ પોલીસ ડઝ ધીઝ ટુ અ થીફ થીફને થીફ માટે પોલીસ શું કરે તો કે અરેસ્ટ કરે એને પકડી લે અ વે ઓફ એડ્રેસિંગ અ કિંગ રાજાને સંબોધન માટે શું વપરાય તો કે યોર મેજિસ્ટી અર્સન ઇન અંગ્સ કોર્ટ રાજા અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ રાજાના દરબારમાં રહેલા વ્યક્તિને તમે શું કહો તો કે કોર્ટીયર રાઈટ તે નેક્સ્ટ એક્ટિવિટી થ્રી આપેલી છે કે રીડ ધ ફોલોવિંગ પેસેજ આપેલો પેરેગ્રાફ તમારે રીડ કરવાનો છે અને સમજવાનો છે કે એમાં શું કહેલું છે રાઇટ જ્હોન ઇઝ એન એક્રોબેટ હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ રાઈટ કે એ ગ્રેટ ગ્લોબલ સર્કસની અંદર કામ કરતો હોય છે એ એક એક્રોબેટ છે હી પ્રેક્ટિસડ વેરી હાર્ડ ફોર હિઝ શો એના શો માટે એ ખૂબ જ પ્રેક્ટિસડ કરતો હોય છે હી કેન પરફોમ ઓન અ હાઈ સ્વિંગ ઊંચા હિચકા ઉપર એ પરફોર્મ કરતો હોય કરી શકે છે હી કેન રાઇડ અ મોનોસાયકલ એ મોનો પણ ચલાવી શકે છે હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈટ અને ઊંચા દોરડા ઉપર પણ એ ચાલી શકે છે બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ પણ એ ઘોડો ચલાવી શકતો નથી હી કેન નોટ જમ્પ થ્રુઆઉટ અ ફાયર રિંગ એ જે સળગતી રીંગ હોય છે એમાંથી પણ પસાર થઈ કૂદીને પસાર થઈ શકતો નથી હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ એ જોકરની જેમ ટ્રિક્સથી પ્લે રમી પણ શકતો નથી રાઈટ તો આ પેરેગ્રાફ સરસ રીતે રીડ કરેલો કે તે શું કરી શકે છે અને શું કરી શકતો નથી કેન આપણે ક્યારે યુઝ કરી શકીએ તો કે કોઈપણ વસ્તુ તમે કરી શકવા માટે સક્ષમ છો તો તમે કેનનો યુઝ સેન્ટેન્સની અંદર કરી શકો છો રાઈટ તે નેક્સ્ટ એ જ પેરેગ્રાફ પરથી તમારે હવે આ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવાના છે આ પણ તમારે એક્ટિવિટી થ્રી પણ તમારી ફેરબુકમાં આખી લખવાની છે પેરેગ્રાફ અને નીચે આપેલું કોસ્ટક જ્હોન કેન એન્ડ જ્હોન કેન નોટ પેરેગ્રાફમાંથી જ સેન્ટેન્સ તમારે અલગ પાડવાના છે કે એ શું કરી શકે છે અને એ શું નથી કરી શકતો રાઈટ અને સેન્ટેન્સ ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ પેરેગ્રાફમાંથી કરી શકશો હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ બટ સામે હી કેન નોટમાં હી કેન નોટ રાઇડ અ હોર્સ નેક્સ્ટ હી કેન રાઇડ અ મોનોસાયકલ જોન કેન નોટમાં હી કેન નોટ જમ્પ થ્રુ આઉટ ઓફ ફાયર રિંગ થર્ડ વન છે જ્હોન કેનમાં હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈટ જોન કેન નોટમાં હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ રાઈટ સરસ રીતે મસ્ત મજાના આ સેન્ટેન્સીસ તમે પેરેગ્રાફ પરથી રી ફાઇન્ડ આઉટ કરીને લખી શકો છો રાઈટ તે નેક્સ્ટ આપેલું છે વર્ક ઇન ગ્રુપ્સ લિસ્ટ ફાઇવ ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ યુ કે નોટ યુઝ અ રૂલર થિંક ડિફરન્ટલી યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન અ નોટિસ બોર્ડ રાઈટ કે આ નોટિસ બોર્ડ ઉપર તમે મૂકી શકો છો કે તમે કઈ રીતે શું કરી શકો છો રુલરની મદદથી અને શું કરી શકતા નથી રાઈટ વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર ડીગ અ હોલ એટલે કે ખાડો ખોદવો વી કેન નોટ ડ્રો અ પેન્ સર્કલ વિથ અ રૂલર એટલે કે સર્કલ તમે રૂલરની મદદથી ડ્રો કરી શકતા નથી રાઈટ ધેન સેકન્ડ વન છે વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર આપણે પેપર તોડી શકીએ છીએ વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર આપણે એનાથી પેઇન્ટ કરી શકતા નથી વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર આપણે રૂલરની મદદથી બટર લગાવી શકીએ છીએ વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર આપણે કાઇટ ફ્લાય રૂલરની મદદથી કરી શકતા નથી વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ વેઇટ તરીકે પેપર છે એને ઉપર વજન રાખવા માટે રૂલરનો યુઝ કરી શકીએ છીએ વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર આપણે કાપડ છે એ રૂલરની મદદથી કટ કરી શકતા નથી વી કેન યુઝ રુલર ટુ ઇટ ભેળ ભેળ ખાવા માટે પણ રૂલરનો ઉપયોગ કરી શકીએ છીએ વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર આપણે દૂધ પીવા માટે રૂલરનો ઉપયોગ કરી શકતા નથી રાઈટ તો રુલર એ ન્યૂ વર્ડ્સ છે સ્ટુડન્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે રૂલરનો મતલબ શું થાય રાઈટ અને પછી તમારે આ પેરેગ્રાફ સમજી અને પછી તમારી ફેરબુકમાં લખવાનો છે રાઈટ દેન નેક્સ્ટ જ્યારે મીટિંગ હશે ત્યારે હું તમને હાર્ડવર્ડ્સ પૂછીશ કે રુલર મીન્સ વોટ રાઈટ દેન આગળના એક્ટિવિટી થ્રીના પેરેગ્રાફમાં પણ ટુ હાર્ડવર્ડ્સ હતા એક્રોબેટ અને મોનોસાયકલ તો આ થ્રી વર્ડ્સના મિનિંગ્સ તમારે ફાઇન્ડ આઉટ કરીને રાખવાના છે

એ તમારે ગ્રુપની અંદર ડિસ્કસ કરવાની છે અને તમારે લખવાનું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ અને પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે ફર્સ્ટ તમને થ્રી લાઇન્સ આપેલી છે આઈ હેવ અ પેટ ડોગ ઇટ ઇઝ વેરી ક્યુટ ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર ઇટ્સ અ નેમ ઇઝ ટોમ ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર ઇટ કેન ડૂ મેની થિંગ્સ ફોર મી ઇટ કેન કેચ ધ બોલ વેન બી પ્લે ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ રાઇટ પછી ડેસ ડેસ આપેલું છે કે જેથી કરીને આગળના વાક્યો તમારે તમારી રીતે બનાવવાના છે તો આપેલો પેરેગ્રાફમાં એમ કહે છે કે મારી પાસે એક પાળેલો કૂતરો છે એ ખૂબ ક્યૂટ છે એને લોંગ અને સિલ્કી હેર છે એનું નામ ટોમ છે એ અમારા ફેમિલીના મેમ્બર્સ જેવો જ છે એ ઘણું બધું મારા માટે કરે છે એ જ્યારે હું અમે રમીએ છીએ ત્યારે બોલ પકડીને લઈ આવે છે મારું સ્કૂલ બેગ પણ ઉપાડી લે છે તે નેક્સ્ટ તમે લખી શકો ઇટ કેન ઓલસો કેરી માય વોટર બોટલ એ મારી વોટર બોટલ પણ કેરી લઈ લે છે ઉચકી લઈ છે રાઈટ આઈ કે સોરી ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી એ મારા માટે શૂઝ પણ લઈ આવે છે ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર દરવાજેથી ન્યૂઝપેપર પણ મારા માટે લઈ આવે છે ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ હું જ્યારે માર્કેટમાં જાઉં છું ત્યારે એ બાસ્કેટ પણ ઉંચકી લઈ છે ઇટ કેન રન અ રેસ વિથ મી એ મારી સાથે રેસ પણ લગાવે છે અને દોડે પણ છે રાઈટ સરસ રીતે પેરેગ્રાફ તમારે તમારી ફેરબુકની અંદર લખવાનો છે નાવ કમ્પેર યોર પેરેગ્રાફ વિથ યોર પાર્ટનર દેટ ઇઝ નોટ પોસિબલ ફોર ધી સિચ્યુએશન રાઇટ કે અત્યારે એ સિચ્યુએશન એવી છે કે આપણે પાર્ટનર સાથે એ પેરેગ્રાફને કમ્પેર ન કરી શકીએ કેમ કે અત્યારે તમે સ્કૂલમાં નથી રાઈટ અધરવાઇઝ આપણે આ એક્ટિવિટી છે એ સ્કૂલમાં જ કમ્પ્લીટ કરત રાઇટ સ્ટુડન્ટ આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ આપણે તે નેક્સ્ટ જે બાકી છે એક્ટિવિટી ફાઇવથી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું થેન્ક યુ સ્ટુડન્ટ